બનાસકાંઠાથી થયેલા પાક નુકસાનીને લઈને સરકારે પ્રાથમિક તપાસ રિપોર્ટ માંગ્યો છે. તેવામાં બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષે ખેડૂતના ખેતરમાં પહોંચી સ્થિતિ અંગે વિગતો મેળવી. બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી થરાદના લુણાવ ગામે પહોંચ્યા, જ્યાં ખેતરની મુલાકાત લઈ શંકર ચૌધરીએ ખેડૂતો સાથે ચર્ચા કરી. બનાસકાંઠામાં કમોસમી વરસાદ બાદ બાજરીના પાકમાં કાતરા નામની જીવાતને લઈને ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. તેવામાં વિધાનસભા અધ્યક્ષે ખેડૂત સાથે કમોસમી વરસાદ અને નુકસાન અંગે સીધું ખેડૂતો સુધી પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યમાં ત્રણ દિવસ સુધી ચાલેલા કમોસમી વરસાદના કહેરને લઈને ફળના બગીચાથી લઈને ઉનાળુ ધાનના પાકમાં મોટું નુકસાન થયું છે. તેવામાં ખેડૂતો સમગ્ર સ્થિતિને લઈને સરકાર દ્વારા રાહતની માંગ કરી રહ્યા છે. અત્યારે ખેડૂતો માટે બાજરીનો પાક તૈયાર થયો છે. 15 દિવસ અગાઉ જ્યારે કાતરાઓનો ત્રાસ હતો ત્યારે બાજરીને ખૂબ મોટું નુકસાન થયું હતું. અનેક વારંવાર કુદરતી વિઘ્નો વચ્ચે બાજરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ઘાસચારાની તંગી ઊભી થવાની શક્યતા છે, સાથે સાથે અનાજની પણ ખૂબ મોટી તંગી ઊભી થવાની છે. દરેક ખેડૂતોના ખેતરમાં અત્યારે એ જે બાજરી તૈયાર થઈ છે, દાણા બેસવાના જે કુંડા છે, એમાં ઈયળોનો ત્રાસ છે. ઈયળો આખા આખે દાણા ખાઈ ગયા છે. ત્યારે આવનારા 15 દિવસ કે મહિનામાં ખેડૂતો માટે અને સમગ્ર રાજ્યમાં વસતા લોકો માટે એક મોટો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થવાની છે.